ધાનેરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન સોની લેડી સિંઘમ બન્યા અને ધાનેરા ખાતે ચાલતા તમામ કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા. ધાનેરા વિશ્વ હિન્દુ પરિષદ અને ધર્મપ્રેમી જનતા તરફથી ડોક્ટર એમ એસ અગ્રવાલ તેમજ ભીખાભાઈ પુરોહિતની આગેવાની હેઠળ ધાનેરા મામલતદાર, ધાનેરા પોલીસ, મદદનીશ કમિશનર શ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પ્રાદેશિક અધિકારી શ્રી પાલનપુર રિજનલ ઓફિસ અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન સોનીને ધાનેરામાં ચાલતા ગેરકાયદેસર કતલખાના સોમવારથી શરૂ થતા શ્રાવણ માસમાં હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને પવિત્ર શ્રાવણ મહિનામાં પશુ પક્ષીઓની થતી હત્યાઓ રોકવામાં આવે તે માટે ધાનેરાના તમામ કતલખાના બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જૂની સ્ટેટ બેંક સામે અને અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર જ ભારતીય ફોજદારી ધારાની જોગવાઈઓનો ભંગ કરી અને વેટરનરી ડૉક્ટર દ્વારા તપાસ કર્યા વગર પશુઓનું કતલ કરીને માંસનું વેચાણ કરે છે. ધાનેરામાં ચાલતી માંસની દુકાનોમાં ફ્રૂટ સેબીના અને પશુઓ પર અત્યાચાર અટકાવવાના કાયદાઓ અને નિયમોથી વિરુદ્ધ રીતે દુકાનોમાં પશુઓના કતલ કરવામાં આવે છે. જાહેર રસ્તા પર તેમને ફેંકવામાં આવતા માંસના ટુકડાઓના કારણે વાયરસ અને બેક્ટેરિયલ રોગો પણ ફેલાવવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. ભૂતકાળમાં માનવજાતમાં વાયરસ અને બેક્ટેરિયાના ટ્રાન્સમિશનથી માણસ જાતે ભયંકર મહામારી ભોગવી રહ્યો છે. માનવજાતને રોગચાળાથી બચાવવા માટે ભવિષ્યમાં કોઈ મહામારી ન ફેલાય તે માટે પણ માંસનું ગેરકાયદેસર વેચાણ કરતી તમામ દુકાનો, મરઘાનું માંસનું વેચાણ કરતા યુનિટો તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. આવેદનપત્ર આપવાની સાથે જ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન સોનીએ લેડી સિંઘમ બનીને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત સાથે તમામ દુકાનો બંધ કરાવી હતી અને તમામ દુકાનદારોને ચેતવણી આપી હતી કે હવે પછી જો કોઈ પણ માંસ કે મટનની દુકાન ખુલ્લી જોવામાં આવશે તો તેવા દુકાનદારોને નોટિસ કે જાણ કર્યા વગર જ દુકાન સીલ કરવાની અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે. કિરણબેન સોની એક મહિલા પ્રમુખ હોવા છતાં આજના તેમના તાત્કાલિક નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે. પ્રમુખશ્રીએ પોતે જ લેડી સિંઘમ નગરપાલિકાના સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે માંસ મટન વેચતી તમામ દુકાનો બંધ કરાવી અને ન્યૂ બોમ્બે બિરયાની નામની એક દુકાન સીલ કરી તમામ માંસ મટનનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભગવાનની ઈચ્છા છે, ગૌ માતાના આશીર્વાદ છે, આપણે બધાને સદબુદ્ધિ સૂચી છે કે આપણે બધા આવ્યા છીએ. બેને પણ આટલી સરસ ભાષામાં પણ વાત કરી છે, સપોર્ટ કર્યો છે. હું આખા સમાજને પણ આહવાન કરું છું, આપણે બાકી બધું ભૂલી જઈએ, પક્ષ ભૂલી જઈએ, નાતજાત ભૂલી જઈએ, સંપ્રદાય ભૂલી જઈએ, પોતાનું સ્વાર્થ ભૂલી જઈએ. એકમાત્ર વસ્તુ છે હિન્દુ સમાજને માટે આજે છે એ અભિશાપરૂપ છે. કોઈ પણ સાહેબ કામ થવું જોઈએ અને જો ધાનેરામાં કામ થશે આખા ગુજરાતમાં અને આખા દેશમાં પણ એને પડઘા પડશે, એનું રેપ્યુટેશન થશે. એટલે આપણા વિષયને છોડીએ નહીં એમ. બહેનને પણ અમે કહીએ છીએ તમે મહેનત કરજો, અમે બધા તમારી પડખે જ છીએ. પરંતુ આ કહેવાય એનો સહેલો વિષય નથી, એમ બહુ ડિફિકલ્ટ વિષય છે. આપણે બધાએ પણ એને પાછળ પડવું પડશે. જરૂર પડે તો આંદોલન કરવું પડે, ધરણા કરવા પડે, ઉપવાસ કરવા પડે, બંધ રાખવું પડે. પણ આપણે આજે પ્રણય કરીએ બધા અહીંયા, આજે થોડાક લોકો આવ્યા છીએ, પરંતુ આ વાત કરવું પણ બધે જવું જોઈએ. દરેકે દરેક 3 મહિના પૂરતું એમાં કોઈ નિરાકરણ આવે ના આવે એવું હોય છે. આ વિશે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટરના વિષય નથી, આ વિશે નગરપાલિકાના છે. બરાબર, કારણ કે હું પણ 5 વર્ષ પ્રોપર રહી ચૂક્યો છું, મને ખુદની ખ્યાલ જ છે. નગરપાલિકા ધારે તો એક પણ કતલખાનું ધાર્યા નગરમાં ચાલુ ન રહે. બરાબર, નગરપાલિકાના અંદરમાં નગરપાલિકાને બધો એનો અધિકાર પણ છે, મુખ્ય અધિકારી પ્રમુખશ્રીની. તો અમારી એટલી આપને એક વિનંતી છે, આપ નગરના પ્રથમ નાગરિક છો તો આપણે પણ એક આપની પણ એક ફરજ આવે છે પ્રમુખ સાહેબ, કે ધાનેરા નગરની ધરતી ઉપર નિર્દોષ પશુઓનું લોહીનું એક પણ ટીપું ન પડવું જોઈએ. બરાબર, તો એક આપની ફરજની રૂએ અને પ્રથમ નાગરિકની રૂએ અમારી એક સર્વેની આપને વિનંતી છે કે આપ આ વખતે એક થોડા ત્વરિત અને સારા પગલાં લો એવી અમે આપની જોડે એક નમ્ર ફરજ કરીએ છીએ અને આપની જોડે અપેક્ષા રાખીએ છીએ. હિન્દુ સમાજ ભારત માતા કી જય. પ્રમુખ શ્રી આ ચીફ ઓફિસર છે, જીતુભાઈ અલગ જ છે. બરોબર.
એનો નિરાકરણ આપણે આજે જ લાવવાનો.